મિત્રો લવ ફરિયાદ આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર ખાતે ક્રાંતિ દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. કચ્છમાં જિલ્લા કક્ષાએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. તો દર્શક મિત્રો સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર છે વિસ્તારથી. બાબરા તાલુકાના પોલીસ મથક તેમજ નાની કુંડળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશમાં ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ બાબરા પોલીસ સ્ટેશનના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે પ્રાથમિક શાળામાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બાબરા તાલુકાના નાની કુંડળ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના બાળકો દ્વારા 72મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બંને શાળાના આચાર્યો તથા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ શાળાના SPCના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. આ સાથે જ નીલવડા પ્રાથમિક શાળામાં ધ્વજવંદન બાદ બાળાઓને ઇનામ વિતરણ તેમજ શાળાને ₹2 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમજ નાની કુંડળ, રાયપર, દરેડ, ચમારડીમાં પણ અનેક ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર ગોરધન દાફડા, લોકફરિયાદ ન્યૂઝ, બાબરા. જામનગરમાં ક્રાંતિ દિવસ નિમિત્તે પ્રમુખના આદેશથી મશાલ રેલી તથા ખુલ્લા પગે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી તથા જામનગર શહેરના પ્રમુખ ગિરીશભાઈ અમેથિયા જોડાયા હતા. સાથે જ કોર્પોરેટરશ્રીઓ પણ હાજર રહ્યા હતા. જામનગર શહેર આયોજિત લાલ બંગલા સરકારથી મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. આ રેલીની અંદર જામનગર શહેર સંગઠન, જિલ્લા સંગઠન, વિરોધ પક્ષના નેતા, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના આગેવાનો, મહિલાના આગેવાનો, યુથ એન સાહેબ સાથે રહી મશાલ રેલીનું આયોજન કરી લાલ બંગલા સર્કલથી ચાલી અને ટાઉન હોલ પ્રતિમાએ પૂર્ણ કરવામાં આવેલ છે આ ક્રાંતિ દિવસ નિમિત્તે. રિપોર્ટર જતીશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. ઉપલેટા શહેરમાં પોલીસ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ તથા લોક જાગૃતિ માટે મશાલ સર્કસ કાઢવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આપણું ઉપલેટા ગ્રુપ નામની સંસ્થા દ્વારા ઉપલેટા શહેરના પોલીસ સ્ટેશન ખાતેથી ગાંધી ચોક સુધી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વાતંત્ર્ય પર્વની દરેક લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી 1.5 કિલોમીટર લાંબી મશાલ સરઘસ નીકળ્યું હતું, જેમાં પોલીસ સ્ટાફ, મામલતદાર તથા હોદ્દેદારો અને અન્ય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે 72મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ વહીવટીતંત્ર દ્વારા જે ઉપલેટા શહેરમાં જુદા જુદા ચોક વિસ્તારમાં થઈને મશાલ રેલી યોજવામાં આવે છે, જેમાં વિશાળ જનસમુદાય એકત્ર થઈ અને સાચા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એ ઉપલેટા શહેરના નાગરિકો એ પણ ખૂબ સહકાર આપી અને આ વિશાળ રેલીને સફળ બનાવેલ છે, જે બદલ હું વહીવટીતંત્ર દ્વારા ધન્યવાદ આપું છું. સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓ અને દેશના ઘડવૈયાઓ દ્વારા આપને અપાયેલા સત્વશીલ મૂલ્યોનું જતન કરી તેમને વિકસાવવાનું કામ અગણિત નાના મોટા કર્મવીરો કરતા રહે છે. નહીં તો આ મૂલ્યો ધૂળમાં રગદોડાઈ જઈ શકે છે. આ સમયમાં પ્રજાને પોતાના મૂલ્યોનું જતન કરી અને દેશના લડવૈયાઓ તથા ઘડવૈયાઓને આપણે યાદ કરીએ. આ માટે અમારી ટીમ એટલે કે આપણું ઉપલેટા, આ ટીમ દ્વારા ઉપલેટા શહેરમાં એક મશાલ રેલીનું આયોજન કરેલ હતું. આ રેલીમાં ઉપલેટા પોલીસ સ્ટેશન, ઉપલેટા નગરપાલિકા, મામલતદાર સાહેબ, હોમગાર્ડ તથા તમામનો સાથ સહકાર મળી અને આ રેલીને વિશાળ બનાવવામાં આવી છે, જે કદાચ ઉપલેટામાં પ્રથમવાર હોઈ શકે. તથા ઉપલેટા નાગરિકોનો પણ સારો એવો સાથ સહકાર હતો તથા શ્યામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત
સ્કૂલના વિદ્યાર્થીઓનો પણ સારો એવો સાથ સહકાર હતો તથા તમામને આ તકે આવો સાથ સહકાર અમને મળી રહે તે માટે ખૂબ ખૂબ અભિનંદન. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. લાલપુર તાલુકાના મોટપર ગામે 15મી ઓગસ્ટ નિમિત્તે રક્તદાન કેમ્પ કરવામાં આવ્યું. લાલપુર તાલુકાના મોડપર ગામે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મોડપર યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાલપુર તાલુકાના પંચાયતના ચેરમેન પરબતભાઈ ગાગિયા તેમજ કેબી ગાગિયા તથા રમેશભાઈ ગાગિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે મોડપર ગામના યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. આ જનજાગૃતિ સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત શ્રી પરબતભાઈ ગાગિયા, તાલુકા પંચાયત કારોબારી રમેશભાઈ ગાગિયા, રાહુલભાઈ અને મોડપર ગામના યુવાનો એ ખૂબ જ જહેમત ઉઠાવી અને યુવાનોને જાગૃત કર્યા છે. ગયા વર્ષે મોડપર ગામ મુકામે 15મી ઓગસ્ટ નિમિત્તે 72મા સ્વતંત્ર પર્વ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન રાખેલ છે. તેમાં અત્યારે 40 બોટલ જેવી અત્યારે બ્લડ યુનિટ થઈ ગયેલું છે અને અત્યારે પણ ચાલુ છે. અને અહીંયા મોડપર ગામના યુવા મિત્રો અને અમારા તાલુકાના જે કારોબારીના ચેરમેન છે તેઓ પરબતભાઈ ધનાભાઈ ગાગિયા અને બ્લડના દરેકે દરેક સાથી અને ગામના દરેકે દરેક યુવા મિત્રો અને અમારો એક આખે આખું જે યુવા સંગઠન છે તેના દ્વારા આયોજન કરેલ છે. રિપોર્ટર જતીશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. ભચાઉ તાલુકાની લુણવા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભચાઉ તાલુકાના લુણવાના પ્રથમ મહિલા સરપંચ શ્રી રેખાબેન છાંગા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધોરણ 1-8 સુધીના પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઉપસરપંચ મોહનભાઈ વરચંદ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ, કચ્છ. કચ્છમાં જિલ્લા કક્ષાએ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કચ્છના ભચાઉ ખાતે આજરોજ 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ યુવાઓને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભચાઉ ખાતે યોજાયો. સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં જનમિત્રો પણ ઉપસ્થિત રહી હતી. જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ વિશિષ્ટ કર્મચારીઓને સન્માનમાં પણ આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો જે શાળાએ સારું કામ કર્યું, સાંસ્કૃતિક નિદર્શન કર્યું તેમને પણ સન્માનવામાં આવ્યું. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર દેશ જ્યારે આજે ઉજવણી કરી રહ્યો છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર ગુજરાતની અને કચ્છ જિલ્લાની પ્રજાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. રિપોર્ટર દિનેશ કાઠેચા, લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ, કચ્છ. ધ્રાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભારત માતાનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભારત માતા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભારત માતાના પૂજન ધ્રાંગધ્રાના રાજકમલ ચોક ખાતે રાખવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો જોડાયા હતા. 15મી ઓગસ્ટ 2018 ને અખંડ ભારત દિવસના નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે ધ્રાંગધ્રા શહેર મધ્ય રાજકમલ ચોકમાં ભારત માતાના પૂજનનું આયોજન કરેલ, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલી વિવિધ માનવીય સંસ્થાઓ, વિવિધ ગામના સંગઠનો તેમજ રાષ્ટ્રીય સંઘના પદાધિકારીઓ તેમજ ગામની આગેવાનો, વેપારી મિત્રો આ લોકોએ પૂજનનો લાભ લઈ અને ભારત માતાનું પૂજન કરેલ અને આ પૂજનના અંતે દરેક મિત્રોનો આભાર વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી તેમજ ધ્રાંગધ્રા શહેરના મંત્રી મહેશભાઈ મકવાણા, ધ્રાંગધ્રા શહેર વડીમના પ્રમુખ તેમજ ગૌરક્ષા પ્રમુખ રાહુલભાઈ તેમજ તમામ પદાધિકારીઓએ તેમનો આભાર વ્યક્ત કરેલ. જય શ્રી રામ.
લોક ફરિયાદ ટીમના તમામ દર્શક મિત્રો અને લોક ફરિયાદ ટીમ વતી 15મી ઓગસ્ટની હાર્દિક શુભેચ્છા. તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા સુરસ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારી YouTube ચેનલ છે RZT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો કલમ અમર. નમસ્કાર.